કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ અગાઉ ઓક્સિજનની અછત સર્જાતા જિલ્લામાં 10થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે ઓક્સિજનની કમી ન સર્જાય તે હેતુથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ કાર્યરત કરાયો છે. બનાસકાંઠામાં બે દિવસ અગાઉ ઓક્સિજનના અભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓના ટપોટપ મોત નિપજતા તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. જોકે મોડી સાંજે ભાવનગરથી 15 મેટ્રિક ટન જેટલો ઓક્સિજનનો જથ્થો આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે પાલનપુરની 160 બેડની બનાસ કોવિડ 19 હોસ્પિટલમાં ઓક્સિજનની કમી ન સર્જાય અને કોઈ દર્દીનું ઓક્સિજનના લીધે મોત ન થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે 1 ટનનો ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, જે પ્લાન્ટ કલાકના 28 કિલો સુધ ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને ત્યારબાદ આ પ્લાન્ટમાંથી પાઇપલાઇન દ્વારા કોવિડ 19 હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટ નાખવાથી હવે ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન થશે અને કોવિડ 19 હોસ્પિટલમાં ઓક્સિજનની કમી નહીં સર્જાય. ગરબાભાઈ નાજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુર દ્વારા અને માનનીય ચેરમેન બનાસ ડેરી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તથા જેએનપીસી ટ્રસ્ટના ચેરમેન શ્રી પીજે ચૌધરી સાહેબના આદેશથી એક ટનનું ઓક્સિજન જનરેટર પ્લાન્ટ સિવિલ હોસ્પિટલ ખાતે વસાવવામાં આવ્યું છે અને આ જે ઓક્સિજન મેન્યુફેક્ચર જે મશીન છે એની અંદર 1 ટન જેટલો ઓક્સિજન દિવસનો તૈયાર થાય છે, જે એટલે કે 70 બોટલ જમ્બો સિલિન્ડર ભરાઈ શકે એટલો માલ એમાં પેદા થઈ શકે છે. અત્યારની હાલની વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજનની જ્યારે મહામારી આ મહામારીની અંદર ઓક્સિજનની જે તંગી જે જણાય છે એ ન થાય એ માટે જીએનપીસી ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત આજના દિવસની અંદર જ સાંજ સુધીમાં બીજા 200 સિલિન્ડર ભરી શકે તેવો બીજો 4-5 ટનનું નવું મશીન પણ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.